ગુજરાતના રાજનીતિક જાહેર જીવનમાં કેટલીક વાર અણધાર્યા બદલાવ આવે છે, પરિવર્તનો આવે છે, નિર્ણયો લેવાય છે અને એ નિર્ણયોની અસર સમગ્ર ગુજરાત ઉપર સ્વાભાવિક રીતે થાય છે। ભારતીય જનતા પાર્ટીએ જે નવા અધ્યક્ષની પસંદગી કરી એના સાઈડ ઇફેક્ટ્સ ઘણા છે। એક તો સૌથી પહેલી વાત એ છે કે બિન ગુજરાતીને પસંદ કરવામાં આવે, આવું ભાગ્ય જ બને છે। ભાજપે હરિયાણામાં, મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ આ પ્રયોગો કર્યા જ છે અને એ પ્રયોગો કરીને સાબિત કરવા માગે છે કે ભાઈ હવે વોટ બેંક જે છે આપણી એ નાત જાત કોમ સંપ્રદાય અને સમુદાય ઉપર જ આધારિત ન હોવી જોઈએ। એનાથી ઉપર ઉઠીને પણ કોઈક વાર એવું પણ બને કે ભાઈ એક 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 સારો નાગરિક એક સિટીઝન એ કામ કરે તો સીઆર પાટીલ સુરત નવસારી મહારાષ્ટ્રીયન છે, એક એમ કહેવામાં આવે છે કે મહારાષ્ટ્રીયન છે, હું તો ઘણી વાર એમ કહું છું કે સવાઈ ગુજરાતી છે। સુરતમાં એની લોકપ્રિયતા અદ્ભુત છે, સંગઠનમાં એ બરાબર કામ કરે છે, લોકસભા જીતાડવા માટે બીજા મત વિસ્તારોમાં લોકોને ઊભા રાખવા અને એને જીતાડવા એ કામમાં સીઆરએ ઘણી મદદ કરી છે, મહેનત કરી છે, કર્મઠ માણસ છે, કાર્યકર્તા તરીકે જ રહ્યા છે, કોઈ ફરિયાદ નહીં। પક્ષમાં ક્યારેય એણે ઇધરથી ઉધર ને ઉધરથી ઇધર એવું કર્યું નથી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા છે, એના પ્રત્યે પણ વિશ્વાસ, અનેક સંસ્થાઓ એ ચલાવે છે। આવી વ્યક્તિને સુરતમાંથી લાવીને રાજકીય તખ્તા ઉપર પ્રાદેશિક લેવલ ઉપર બેસાડવા એ મોટું સાહસનું કામ છે। એવા સંજોગોમાં કે જ્યારે કોંગ્રેસ પટેલ વત્તા પટેલ એવું માળખું કરે છે, એના પ્રમુખે પટેલ, એના કાર્યકારી પ્રમુખ પણ પટેલ, જ્યાં નામત આંદોલનમાં સાદિક પટેલે જે કામ કર્યું એને વટાવી ખાવાનું એક આખું અત્યારે જે રીતનું એનું મનોબલન, એની સામે ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા વર્ગો પટેલ, ક્ષત્રિય, ઓબીસી, દલિત, આદિવાસી બધાને બાજુ ઉપર રાખીને એક મહારાષ્ટ્રને પસંદ કરવા અને ખાસ કરીને આગામી પેટા ચૂંટણીઓ દરમિયાન, આ પેટા ચૂંટણીઓ એના માટેની મોટી કસોટી છે અને આ કસોટી ત્યારે જ સિદ્ધ થાય કે જે સંગઠનમાં કુશળ હોય। સીઆર સંગઠન કુશળ માણસ છે અને બિન વિવાદાસ્પદ છે, આ બે વસ્તુઓ એની તરફેણમાં છે। આમ ઘણો તો સુરતે ભારતીય જનતા પાર્ટી અને એના પુરોગામી ઘણા નેતાઓ આપ્યા છે। ભારતીય જનસંઘના 1952-53માં પહેલા પ્રમુખ હતા મોહનનાથ કેદારનાથ દીક્ષિત,